મળ્યો અવાજ, નોબત હવે યુટ્યુબ પર. સબસ્ક્રાઇબ કરો અને મેળવો ડેલી અપડેટ્સ. નમસ્કાર, આજે તારીખ 11 ફેબ્રુઆરી, મંગળવાર. નોબત ન્યૂઝ ફ્લેશમાં હું ઈશા જોશી. નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. LRD ભરતીમાં અનામત મુદ્દે રાજ્ય સરકારે 1-8-2018 એક પરિપત્ર બહાર પાડ્યો હતો. આ પરિપત્રના મુદ્દા નંબર 12 અને 13 અંગે વિવાદ થયો હતો, જે મુજબ પૂરતા મેરિટ ધરાવનાર OBC, ST, SC મહિલાઓને જનરલ કોટામાં પ્રવેશ મળતો ન હતો. આવી મહિલા ઉમેદવારોને અનામત કોટામાં જ ભરતી કરવાનો પરિપત્રમાં ઉલ્લેખ હતો. આ મુદ્દે રાજ્યભરમાં અનામત વર્ગની મહિલાઓ આ પરિપત્રનો વિરોધ કરી રહી હતી. આખરે સરકારે આ પરિપત્રને રદ કર્યો છે. હવે સરકાર સુધારા સાથે નવો પરિપત્ર બહાર પાડશે. જ્યારે પણ હેલ્થની વાત આવે ત્યારે KBZ ફૂડ્સનું જ નામ યાદ આવે, જેનું ઉત્પાદન છે હાઇજેનિકલી ફ્રેશ. રાજધાની દિલ્હીમાં વિધાનસભા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે. આમ આદમી પાર્ટીએ કુલ 70 માંથી 62 બેઠક મેળવી પ્રચંડ વિજય મેળવ્યો છે. ભાજપને ફાળે 8 બેઠક આવી છે, જ્યારે કોંગ્રેસને 1 પણ બેઠક મળી નથી. અરવિંદ કેજરીવાલે ફરી એક વખત પોતાને દિલ્હીના કિંગ સાબિત કર્યા છે. ભાજપના આક્રમક પ્રચાર અભિયાન છતાં દિલ્હીના લોકોએ અરવિંદ કેજરીવાલને સમર્થન આપ્યું છે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2015 આમ આદમી પાર્ટીને 70 માંથી 67 બેઠક મળી હતી, જ્યારે ભાજપને 3 બેઠક મળી હતી. આ વખતે આમ આદમી પાર્ટીને 70 માંથી 62 બેઠક, જ્યારે ભાજપને 8 બેઠક મળી છે. સતત બીજી વખત વિરાટ વિજયથી કેજરીવાલના રાજકીય કદમાં વધારો થયો છે. જામનગરની જીજી હોસ્પિટલમાં હાઉસકીપિંગ માટે રાજકોટની બંસી એન્ટરપ્રાઇઝને કોન્ટ્રાક્ટ અપાયો છે, જે અંતર્ગત કોન્ટ્રાક્ટ બેઝ પર કામ કરતા કર્મચારીઓ પગારથી વંચિત છે. આ કર્મચારીઓને છેલ્લા 3-4 મહિનાનો પગાર મળ્યો નથી. આ મુદ્દે આજે 50 થી વધુ કર્મચારીઓએ હડતાલ પાડી સૂત્રોચ્ચાર કર્યા હતા. રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાના પ્રતિનિધિ હોસ્પિટલ દોડી ગયા હતા. તેમને આવેદન પાઠવવામાં આવ્યું હતું. આજે પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પુણ્યતિથિ છે. આ નિમિત્તે જામનગરના વોર્ડ નંબર 10 સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. મેયર હસમુખભાઈ જેઠવા, કોર્પોરેટર નટુભાઈ રાઠોડ, કૃષ્ણાબેન સોઢા વગેરેએ જાતે ઝાડુ લગાવી સફાઈ કરી હતી. ખંભાળિયાના બારા ગામમાં જીતેનભાઈ ભીલ અને હસીનાબેન ભીલ ખેતમજૂર તરીકે રહેતા હતા. જીતેન અને હસીના વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. હસીનાને અન્ય યુવક સાથે આડો સંબંધ હોવાની શંકાથી પતિ જીતેન મારકૂટ કરતો હતો. ગત 3 જાન્યુઆરીએ જીતેન અને તેના પિતા ઈડુભાઈએ હસીનાને જીવતી સળગાવી હતી. તેને સારવાર માટે જીજી હોસ્પિટલ લાવ્યા હતા. અહીં તેણીએ સસરાના દબાણથી પાણી ગરમ કરતી વખતે દાઝી ગયાનું નિવેદન આપ્યું હતું. પછી વધુ સારવાર માટે હસીનાને અમદાવાદ લઈ જવાઈ હતી. ત્યાં તેણીએ પતિ અને સસરાએ સળગાવી હોવાનું નિવેદન પોલીસને આપ્યું હતું. અમદાવાદથી હસીનાને તેના પિતા સુરેશભાઈ અમરેલી લઈ ગયા હતા, જ્યાં સારવાર દરમિયાન હસીનાનું મૃત્યુ થયું છે. પોલીસે મૃતકના પતિ જીતેન અને સસરા ઈડુભાઈ વિરુદ્ધ IPC કલમ 302, 504, 506(2), 114, 323 હેઠળ ગુનો નોંધ્યો છે. હાલ બંને આરોપી ફરાર થઈ ગયા છે. આ હતા આજના મુખ્ય સમાચારો. ફરી મળીશું. જય હિંદ, જય ભારત.